નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસુમ. સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી. આણંદ કૃષિ હવામાન વિભાગની આગાહી, 22મીએ ભારે વરસાદની સંભાવના. હિંમતનગર તાલુકાના ખેડૂતોએ 39,960 હેક્ટરમાં વાવેતર કર્યું. સૌથી વધુ મગફળીનું 24,512 હેક્ટરમાં વાવેતર થયું. ત્રણ દિવસ ઓરેન્જ એલર્ટ. ભાવનગર જિલ્લામાં આગાહી વચ્ચે 6 તાલુકામાં ધીમી ધારે વરસાદ વરસ્યો. 4 તાલુકાઓ વરસાદથી વંચિત રહ્યા. મર્ક્સના શિપનું અલંગમાં ભાવિ ધૂંધડું. વિશ્વની સૌથી મોટી કન્ટેનર લાઇવ મર્ક્સ દ્વારા બહેરીનમાં જહાજ ભાંગવા MOU. વલભીપુર ખડાવાડ સરકારી જગ્યામાં રખડતા પશુઓ માટે ડબ્બો બનાવવા માંગ. મોક્ષ મંદિર કમિટી દ્વારા પશુઓ માટે પાણી માટેનો અવેડો બનાવાયો છે. પંચમહાલથી સમાચાર આવી રહ્યા છે. હાલોલના તાજપુરા નારાયણ ધામ ખાતે ગુરુ પૂર્ણિમાએ ભક્તો ઉમટ્યા. બ્રહ્મલીન પરમ પૂજ્ય નારાયણ બાપુની સમાધિ ખાતે ગુરુ વંદના કરવા ભક્તો ઉમટ્યા. વહેલી સવારથી જ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા, તો તાજપુરા ખાતે મહાપ્રસાદીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. પોલીસ દ્વારા ઠેર ઠેર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તો ગૌરી વ્રત નિમિત્તે આવનારી કુવારિકાઓને ફરાર માટે ફરાર પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તો ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં લઈને તેમજ વાંસેતીથી તાજપુરા તરફનો માર્ગ વન વે કરવામાં આવ્યો. તો આજના દિવસે લાખોની સંખ્યામાં ભક્તો નારાયણ બાપુના દર્શન કરી ધન્યતા અનુભવશે. તો હાલોલના તાજપુરા નારાયણ ધામ ખાતે ગુરુ પૂર્ણિમા નિમિત્તે ભક્તો ઉમટ્યા છે. બ્રહ્મલીન પરમ પૂજ્ય નારાયણ બાપુની સમાધિ ખાતે ગુરુ વંદના કરવા ભક્તો ઉમટ્યા. વહેલી સવારથી જ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા, તો તાજપુરા ખાતે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે. બીજી તરફ વાત કરીએ તો રાજકોટમાં વરસાદી માહોલ વચ્ચે શનિવારે મગફળીની આવકમાં 100 ક્વિન્ટલનો ઘટાડો થયો છે. એક બાજુ મગફળીની આવકમાં ઘટાડો થયો છે, બીજી તરફ ડિમાન્ડ વધવાને કારણે તેના ભાવમાં પણ વધારો થયો છે. શનિવારે મગફળીનો એક મણનો ભાવ 1250 થયો હતો, જ્યારે શુક્રવારે મગફળીના ભાવની સપાટી રૂપિયા 1230 સુધી બોલાઈ હતી. વડોદરાના તમામ ખેડૂતોને ચોમાસુ સિઝન માટે જરૂરી બિયારણ, ખાતર, જંતુનાશક દવાઓની ખરીદી કરતી વખતે કાળજી રાખી, કારણ કે સત્તાવાર યાદી અનુસાર જણાવવા અંગે જણાવવાનું કે બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ ખરીદી કરવાનો આગ્રહ રાખવો. બીજી તરફ નજર કરીએ તો ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રત જાગરણ નિમિત્તે 21 જુલાઈના રોજ 8 વાગ્યાથી 12 વાગ્યા સુધી કાંકરિયા લેકફ્રન્ટ ખુલ્લું રહેશે. મહિલાઓ અને નાની બાળાઓને મફત પ્રવેશ આપવામાં આવશે. ગૌરી વ્રતનું જાગરણ હોવાના કારણે રાત્રે 12 વાગ્યા સુધી લોકો નાની બાળાઓને લઈને ફરવા નીકળતા હોય છે, ત્યારે કાંકરિયા લેકફ્રન્ટ પરિસરમાં મોટી સંખ્યામાં લોકો આવતા હોવાના કારણે તેને મોડી રાત સુધી ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બીજી તરફ વાત કરીએ તો શ્રાવણમાં શિવ ઉપાસનાનો વિશેષ મહિમા છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે મહાદેવના જ્યોતિર્લિંગ સ્વરૂપના દર્શન કરી આશીર્વાદ પ્રસાદ મળે. હવે શિવ ભક્તોએ નિરાશ થવાની જરૂર નથી. ટપાલ વિભાગની સ્પીડ પોસ્ટ સેવા દ્વારા લોકો દેશના કોઈપણ ખૂણે ગણે તેમજ ઘરે સોમનાથ આદિ જ્યોતિર્લિંગનો પ્રસાદ મેળવી શકશે, જેના માટે પોસ્ટ વિભાગે શ્રાવણ માસમાં ખાસ સુવિધા કરી છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ શનિવારે નીટ UG 2024ની પરીક્ષાના સેન્ટર વાઇઝ રિઝલ્ટ જાહેર કર્યા હતા. તેમજ આ રિઝલ્ટ વિદ્યાર્થીઓની ઓળખ વિના જાહેર કરાયા છે. શનિવારે જાહેર થયેલા રિઝલ્ટ મુજબ રાજકોટમાં RK યુનિવર્સિટીમાં પરીક્ષા આપનાર 12 વિદ્યાર્થીના 700થી વધુ અને 115 વિદ્યાર્થીને 650થી વધુ અને 259થી વધુ વિદ્યાર્થીઓને 600થી વધારે અને 403 વિદ્યાર્થીઓને 550થી વધુ માર્ક્સ આવ્યા છે.
આજે અષાઢી પૂર્ણિમાને ગુરુ પૂર્ણિમા નિમિત્તે ભક્તો પોતાના આરાધ્ય દેવ અને ગુરુનું વિશેષ પૂજન અર્ચન કરતા હોય છે, ત્યારે યાત્રાધામ શામળાજી ખાતે પણ ભક્તો ગુરુ પૂર્ણિમા નિમિત્તે ભગવાન શામળિયાના દર્શન માટે હજારોની સંખ્યામાં વહેલી સવારથી ઉમટ્યા હતા. મંદિર પરિસર વહેલી સવારથી જ ભક્તોની ભીડથી ઉભરાયેલું જોવા મળ્યું હતું. પૂર્ણિમાના પાવન અવસરે ભગવાન શામળિયાને વિશેષ સાજ શણગાર કરાયા હતા, જ્યારે નિજ મંદિરને ફૂલોથી રોશનીથી શણગાર કરાયું હતું, જે શામળિયા ઠાકોરના હજારો ભક્તોએ દર્શન કર્યા હતા. દિવસ દરમિયાન હજારો ભક્તો ભગવાનના પારે શીશ નમાવશે અને ભગવાન શામળિયાના દર્શન કરી ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરી ધન્ય બનશે. જય શ્રી કૃષ્ણ. આજે અષાઢ સુદ પૂનમ એટલે કે ગુરુ પૂર્ણિમા. ભગવાન શામળાજીના સાનિધ્યમાં લાખો ભક્તો ભગવાનના દર્શને ઉમટ્યા છે. પણ આજની પૂર્ણિમાનો વિશેષ મહિમા છે કે કૃષ્ણમ વંદે જગદગુરુ. જગતે જો કોઈને ગુરુના રૂપમાં સ્વીકાર્યા હોય તેવા કૃષ્ણચંદ્ર પરમાત્મા છે, અને એ પરમાત્માનો અવતાર જે છે એ સ્વયં નારાયણમાંથી જ પ્રગટ થયેલ એવા ભગવાન નારાયણ શામળાજી શંખચક્ર ગદા પદ્મ ધારણ કરી અહીં શામળાજી નગરીમાં બિરાજ્યા છે. અનેક ભક્તો આજે ગુરુ પૂર્ણિમાના દર્શન કરી અને ગુરુ તરીકેની ભગવાનની એક અને ભક્તની એક પરંપરા જે છે એ પરંપરાના અનુસંધાને લાખો ભક્તો સવારથી માંડી અત્યાર સુધી દર્શન કરી ધન્યતા અનુભવ્યા છે. હું ડૉક્ટર જયમીન ભટ્ટ. આજની પૂનમ વિશે આપને કહું કે તમામ પૂનમોમાં આજની પૂનમનો મહિમા વિશેષ હોય છે. અહીંયા હજારો ભક્તો શામળિયા તેમના ઈષ્ટ અને તેમના ગુરુ સમાન શામળિયાના દર્શન કરવા આવ્યા છે. આ સાથે હું પણ મારા પરિવાર સાથે મારા મિત્રો સાથે શામળિયાના દર્શનાર્થે આવ્યો છું. આજના શામળિયાના દર્શન કરી સાક્ષાત ગુરુના દર્શન કરી અને ધન્યતા અનુભવી છે. અને તમામ હજારો ભક્તો જે આજે આવેલા છે તે પણ શામળિયાને મળીને ધન્યતા અનુભવશે. જય શ્રી શામળિયા શેઠ. સમાચારોની શરૂઆત કરીએ તો રાજ્યના હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે દીવ, દમણ, દાદરા નગર હવેલી સહિત દક્ષિણ ગુજરાતના નવસારી સહિતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ ઉપરાંત દમણ, દાદરા નગર હવેલીના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદ પણ થઈ શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વલભીપુર શહેરમાં આવેલ સરકારી પડતર જમીન જે ખાડાવાડ તરીકે ઓળખાય છે તે જમીન નગરપાલિકા હેડે કરવા સાથે ડબ્બો બનાવવા માટે રજૂઆત કરવામાં આવી છે. શહેરની પૂર્વ દિશામાં આવેલ અને વર્ષો પહેલા ખેડૂતો ખેત ઉત્પાદનનું નિપજ ઉપજ લેતા તેને તેમજ ખાડાવાડ કહેવામાં આવતી અને આ ખાડાવાડનું હાલ ક્ષેત્રફળ 9,000 ચોરસ મીટર જગ્યા છે. બીજી તરફ નજર કરીએ તો એક સમય હતો જ્યારે શિપ રિસાયકલિંગ ક્ષેત્રે દક્ષિણ એશિયાના ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશનો દબદબો હતો, પરંતુ હવે અનેક દેશોએ શિપ રિસાયકલિંગ પોતાની ત્યાં વિકસિત કરવા માટે ઝડપભેર યોજનાઓ આગળ ધપાવી છે. વિશ્વની સૌથી મોટી કન્ટેનર લાઇન મર્ક્સ દ્વારા બહેરીનમાં જહાજ બાંધવાના ઉદ્યોગ માટે મેમોરેન્ડમ ઓફ એગ્રીમેન્ટ કરવામાં આવ્યા છે, જેના કારણે અલંગમાં આવતા મર્ક્સના જહાજોનું ભાવિ ધૂંધળું બની ગયું છે. બીજી તરફ નજર કરીએ તો સૌરાષ્ટ્રમાં હવામાન વિભાગ દ્વારા વધુ 5 દિવસની આગાહી કરવામાં આવી છે, ત્યારે ભાવનગરમાં આગાહીના પગલે અમુક જિલ્લાઓમાં સામાન્ય છૂટાછવાયા વરસાદ નોંધાયો હતો. આમ ભાવનગર જિલ્લામાં સરેરાશ 2 મિમી વરસાદ નોંધાયો હતો, જ્યારે આગામી 3 દિવસમાં છૂટાછવાયા વરસાદ સાથે ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. હિંમતનગર તાલુકામાં સારા વરસાદ બાદ ખેડૂતોએ મન મૂકીને વાવેતર કર્યું છે. મગફળી, કપાસ, સોયાબીન સહિતના અલગ અલગ પાકોનું 39,960 હેક્ટરમાં વાવેતર નોંધાયું છે, જેમાં સૌથી વધુ મગફળીનું 24,512 હેક્ટરમાં વાવેતર તો કપાસનું 9,860 હેક્ટરમાં વાવેતર નોંધાયું છે. સારા વરસાદ બાદ હિંમતનગરના ખેડૂતો વાવણીમાં જોડાઈ ગયા હતા. દક્ષિણ અને મધ્ય ગુજરાત પર વરસાદી સિસ્ટમ સક્રિય હોવા છતાંય આણંદ જિલ્લા વરસાદ નહીં વરસતા ખેડૂત આલમમાં ચિંતાનો વિષય બની ગયો છે, ત્યારે આગામી 22મીએ ભારે વરસાદ પડવાની સંભાવના હોવાથી આણંદ કૃષિ હવામાન વિભાગે આગાહી કરી છે. વરસાદી વાદળોના પેટર્ન છે તે મુજબ ખંડ વર્ષા થાય છે. આગામી દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ અને મધ્યમ વરસાદ પડવાની સંભાવનાઓ છે. તો આ 7 ઇવનિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર, તમારી વાત.